12 અંગ્રેજી વિષયના પ્રશ્નપત્રના સોલ્યુશનમાં આપણે સેક્શન એ બી અને સીનો સંપૂર્ણ અભ્યાસ કર્યો છે. સેક્શન બીમાં શોર્ટ નોટ બાકી છે અને આપણે વ્યવસ્થિત અભ્યાસ કરીશું. શોર્ટ નોટ માટે એક અલગ ડેડિકેટેડ વિડીયો બનાવવો પડશે અથવા જોઈશું કે જેટલી પણ ઇમ્પોર્ટન્ટ શોર્ટ નોટ છે બધાનો એક વ્યવસ્થિત વિડીયો બનાવી શકાય. સેક્શન ડીની આપણે વાત કરી રહ્યા છીએ તો સેક્શન ડી ગ્રામેટિકલ સેક્શન છે, એટલે કે આમાં વ્યાકરણની ખાસ ઇમ્પોર્ટન્સ છે. વ્યાકરણ આપણને આવડતો હોવું બિલકુલ જરૂરી છે, ખાસ કરીને એક્ટિવ પેસિવ વોઇસ અને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચની સાથે સાથે ટેન્સ ખૂબ જ મહત્ત્વના છે. આ ત્રણેય વસ્તુ આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. સાથે સાથે જે એક્ઝેક્ટિવ છે, પ્રોનાઉન છે, નાઉન છે, પ્રિપોઝિશન છે, આ પણ આપણને થોડા ખબર હોવા બિલકુલ જરૂરી છે, જે આપણે કદાચ ફિલ ઇન ધ બ્લેન્ક્સમાં અથવા કરેક્ટિંગ ધ એરર્સમાં પણ જરૂર પડશે. ત્યારબાદ લેંગ્વેજ ફંક્શનના પણ 5 માર્ક્સ છે, એટલે કમ્પ્લીશન ઓફ લેંગ્વેજ ફંક્શનને પણ આપણે સમજવાના છે. તો એ ગ્રામેટિકલ સેક્શન છે, થોડો વિડીયો લાંબો થઈ શકે છે અથવા વ્યવસ્થિત સમજવા માટે થોડું ડીપમાં પણ આપણે જવું પડશે. તો સ્ટાર્ટ કરીએ સેક્શન ડી. સેક્શન ડી માટે આપણે જોઈ રહ્યા છીએ એ પ્રમાણે ડુ એઝ ડાયરેક્ટેડ 4 માર્ક્સનો આ સેક્શન ટોપિક છે. સેક્શન ડીમાં 49 અને 50 નંબરના પ્રશ્નની જો આપણે વાત કરીએ તો અહીંયા આપણને ખબર છે એ પ્રમાણે એક્ટિવ પેસિવ વોઇસ અને ટેન્સના લગતા પ્રશ્નો હોય છે. તો આ પ્રશ્ન કયો છે જોઈ લે. ધ હન્ટર હેડ સ્પ્રેડ ધ નેટ, ધ રેડ્સ આર કટિંગ ધ નેટ, ધે હેવ સેટ ધ બર્ડ્સ ફ્રી, ધ હન્ટર ચેઝડ ધ રેડ્સ અવે. સ્ટાર્ટ લાઇક ધીસ આપણા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ છે. ધ નેટ હેડ બીન, હવે જુઓ ધ હન્ટર હેડ સ્પ્રેડ એવું લખેલું છે અને અહીંયા છે ધ નેટ હેડ બીન. એટલે અગાઉના વાક્યમાં આપણને ખબર પડે છે એ પ્રમાણે સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ છે. ધ હન્ટર આપણો સબ્જેક્ટ છે, હેડ સ્પ્રેડ આપણું વર્બ છે અને ધ નેટ આપણું ઓબ્જેક્ટ છે. હવે અહીંયા તો ઊંધું થઈ ગયું છે, ધ નેટ અહીંયાથી સીધું અહીંયા ગયું છે. એનો મતલબ કે આપણે ચોકડી ગુણાકાર કરવાનો છે એક્ટિવ આ રીતે. કઈ રીતે એની જો સંપૂર્ણ સમજૂતી મેળવીએ તો આ રીતે હું થોડું ઇરેઝ કરીને સમજાવવાનો પ્રયત્ન કરું. નોર્મલ તમને એ પણ યાદ હોવું જોઈએ કે જ્યારે આપણે એક્ટિવ પેસિવ કરવાનું હોય અથવા જ્યારે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ હોય ત્યારે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક બે છે, એક તો ટેન્સ અને ક્રિયાપદના સેકન્ડ અને થર્ડ ફોર્મ. થર્ડ ફોર્મ ખાસ જરૂર છે. તો અહીંયા આપણે જોઈશું કઈ રીતે થશે આનું કામ. તો ધ હન્ટર જે છે આપણું ઓબ્જેક્ટ થશે, અહીંયા સબ્જેક્ટ છે, આ વર્બ છે અને આ ઓબ્જેક્ટ છે, બરાબર. આ હવે અહીંયા ઓબ્જેક્ટને અહીંયા લાવવાનો છે, એટલે કે શરૂઆતમાં ધ નેટ. હવે હેડ સ્પ્રેડ આપણને આપેલું છે, એના બદલે છે હેડ બીન, પછી આપણે લખવાનું છે ખાલી સ્પ્રેડ, હેડ બીન સ્પ્રેડ. પછી આપણને ખબર છે કે ક્રિયાપદ બાય લખવું પડશે, કારણ કે આપણો પછી સબ્જેક્ટ જે છે ઓબ્જેક્ટના સ્થાને જશે. તો ધ નેટ હેડ બીન સ્પ્રેડ બાય ધ હન્ટર, આ હન્ટર, બરાબર છે. ટાઈપ કરેલા જ છે તો થોડીક એના દ્વારા સમજૂતી મેળવવાનો પ્રયત્ન કરીએ. આ રીતે લખ્યું છે ધ નેટ હેડ બીન સ્પ્રેડ બાય ધ હન્ટર. ત્યારબાદ આગળના વાક્યની વાત કરીએ તો કઈ રીતે થશે આ જોઈ લઈએ. તો સૌથી પહેલાં તો આપણે એ સમજવાનું છે કે અહીંયા ધ રેટ્સ જે છે એ આપણા સબ્જેક્ટ છે, તો એ આપણે પાછળ લખવા છે. હું એકવાર લખીને સમજાવી દઉં, ધ રેટ્સ અને આપણને ખબર છે કે એના પહેલાં આવશે બાય. હવે જોઈએ કે ઓબ્જેક્ટ શું છે, ધ નેટ, તો એ અહીંયા આપણે લખવાનું છે ધ નેટ. હવે અહીંયા આર આપ્યો છે કારણ કે અહીંયા ઉંદરાઓ છે એટલે કે પ્લુરલ છે, પણ અહીંયા તો ધ નેટ સિંગ્યુલર છે, તો અહીંયા આવશે ઇઝ. ખાસ યાદ રાખીશું કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ છે, પ્રેઝન્ટ ટેન્સ હોય એટલે એમ ઇઝ આર આપણને આવે, ખબર છે. પરફેક્ટ હોત તો હેવ અને હેઝમાંથી આવત, પણ અહીંયા આર છે અને અહીંયા એનું થશે ઇઝ. ધ નેટ ઇઝ, પછી આઈએનજી વાળું હોય ત્યારે આપણે લખવાનું બિંગ, ધ નેટ ઇઝ બિંગ. અને પછી મેઇન ક્રિયાપદ જે આપણું એક્શન વર્બ છે કટ, એ લખવાનું છે, એનું થર્ડ ફોર્મ છે, પણ થર્ડ ફોર્મ કટનું કટ જ છે. ધ નેટ ઇઝ બિંગ કટ બાય ધ રેડ્સ. ત્યારબાદ આગળનું વાક્ય જોઈએ, ધે હેવ સેટ ધ બર્ડ્સ ફ્રી. આને સમજવાનો પ્રયત્ન કરીએ પહેલાં તો કે કઈ રીતનું વાક્ય થશે. તો અહીંયા આપણે પહેલાં સબ્જેક્ટ શોધવાનું થશે કે સબ્જેક્ટ શું છે. તો સબ્જેક્ટ શોધી નાખ્યો આપણને, ધે છે, હેવ સેટ આપણું વર્બ છે, ધ બર્ડ્સ ફ્રી એ આપણું ઓબ્જેક્ટ છે, ધ બર્ડ્સ. તો આપણે અહીંયાથી બર્ડ્સને આગળ લાવવાના થશે, ધેને પાછળ લઈ જવાનો થશે અને હેવ સેટ આપણું જે છે એ આપણે વર્બને વચ્ચે રાખીશું. તો જો આ રીતે મેં કર્યું છે, ધ બર્ડ્સ, બર્ડ્સ પછી આપણને ખબર છે હેવ આવે કારણ કે પ્લુરલ છે. ધ બર્ડ્સ હેવ બીન, અહીંયા હેડ બીન હતું, અહીંયા હેવ બીન આવશે, બરાબર, કારણ કે અહીંયા લખ્યું છે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ. અહીંયા પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ લખ્યો છે, એટલે ધ બર્ડ્સ હેવ બીન સેટ, આ રીતે છે હેવ બીન
सेट अहीं बीन लगावानो छे हेव बीन सेट फ्री में आगे लाइ दीधुं छे फ्री बाय देम कोण छे देनू थयुं छे देम बराबर अहींथी तीर मारी दो आ रीते देनू देम हेव सेट फ्री में अहीं साथे लख्युं छे तो हेव बीन सेट फ्री आपणो पॉप छे अने द बर्ड्स आपणो ऑब्जेक्ट छे अहीं आ रीते आई जशे। त्यारबाद आगळनुं वाक्य जोईए तो आगळनुं वाक्य छे द हंटर चेस्ड द रेड्स अवे बराबर छे। हवे द हंटर छे तो द हंटर आपणो सब्जेक्ट छे बराबर छे तो एना माटे थोड़ी जग्या कर दे। ओके तो द हंटर ने आपणे शरूआत क्यांथी करीशुं तो अहीं आपणो ऑब्जेक्ट शुं छे द रेड्स तो द रेड्स आपणे अहीं लाई दईशुं द रेड्स। હવે રેડ્સ પછી કયો ટેન્સ છે ભાઈ અહીંયા દેખાઈ રહ્યો છે ચેઝ્ડ સિમ્પલ પાસ્ટ ટેન્સ પ્લુરલ છે તો આપણે લખીશું વેર ધ રેડ્સ વેર ચેઝ્ડ ચેઝ્ડનું થર્ડ ફોર્મ થશે ચેઝ્ડ બાય આપણે લખવાનું છે કારણ કે આપણી પાસે સબ્જેક્ટ પણ છે બાય ધ હન્ટર બરાબર છે અહીંયા લખ્યું છે ધ રેડ્સ વેર ચેઝ્ડ અવે અહીંયા અવે છે એટલે લખ્યું છે ચેઝ્ડ અવે બાય ધ હન્ટર। परफेक्ट वाक्य है खूब सरल वाक्य है थोड़ी मेहनत की जरूरत पड़े कदाच परंतु तुम आ काम सरलता थी करी शको। त्यारबाद आगे बढ़िए अहीं क्रियापद थोड़ा फेरफार करवाना था टेन्स लगता आ थोड़ा सरल है एक्टिव पेसिव करता तो 50 नंबर नो जुए गब्बर इज अ क्रूअल विलियन ही आस्क फॉर मनी एंड ग्रेन फ्रॉम द पीपल ऑफ रामपुर ही हेज एस्केप्ड वंस फ्रॉम जेल ही हेज किल्ड जय टू બરાબર વાક્ય થોડાક છૂટા છવાય આપે છે પણ જે છે આપણે એને શું કરવાનું છે એ જોઈ લઈ આવે તો સૌથી પહેલાં આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે સ્ટાર્ટ લાઇક ધીસમાં છે વોઝ એટલે ઉપર તમને જે ટેન્સ આપ્યો છે જેમ કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે તો સિમ્પલ પાસ્ટ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ છે તો કન્ટિન્યુઅસ પાસ્ટ અને પ્રેઝન્ટ પરફેક્ટ છે તો પાસ્ટ પરફેક્ટમાં એને કન્વર્ટ કરવાનું છે તો આપણે શોધીશું કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ દર્શાવતા શબ્દો કયા કયા છે તો ગબ્બર સિંહ ઇઝ अ क्रूअल विलियन ही आस्क्स आप क्रियापद है एट्ले जुशु फॉर मेन मनी एंड ग्रेन फ्रॉम द पीपल ऑफ रामपुर ही हेज एस्केप्ड वंस फ्रॉम जेल अने ही हेज किल्ड जय टू आ प्रकार चार शब्दों अपने देखाई रहा है तो आप ईजन शू कर जो खूब सरल है ईजन थे वोज आस्क न शू थे तो आस्कड त्यारबाद जुशु हेजन शू थे તો અહીંયા આપણને ખબર છે હેડ અને હેઝ કિલ્ડનું પણ થશે હેડ કિલ્ડ ખાસ યાદ રાખીશું હેઝ કિલ્ડ છે એટલે હેઝ કિલ્ડ જ આવે અને એનું હેડ કિલ્ડ થઈ જાય ઇઝી છે કારણ કે ક્રિયાપદનું થર્ડ ફોર્મ આપણને આપેલું છે એટલે ખૂબ જ સરળ છે ટેન્સના લગતા જ્યારે આપણે ચેન્જ કરવાના થશે ત્યારની વાત કરીએ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આપણા બધા માટે કદાચ માથાનો દુખાવો છે કારણ કે એમાં ઘણા બધા નિયમોની ધ્યાન રાખવાની જરૂર છે પણ છતાંય મેં સરળ થી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે 50 નંબર રેન્ડર ધ ફોલોઈંગ ડાયલોગ ઇન ટુ ઇનડાયરેક્ટ સ્પીચ ચાર માર્ક્સનો પ્રશ્ન છે ખૂબ જ સરળ પેરેગ્રાફ આપ્યો છે તો સમજવાનો પ્રયત્ન કરીએ રાકેશ શું કહે છે વેર આર યુ ગોઈંગ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચના પણ મેં થોડાક વિડીયો અપલોડ કરેલા છે જોઈ લેજો વેર આર યુ ગોઈંગ પ્રશ્નાર્થ વાક્ય છે એટલે આપણે આસ્કડ ઇન્ક્વાયર્ડ લખવાનું થશે અને ડબલ્યુએચ વાળો છે ખાસ આપણે યાદ રાખ્યું ઇન્વર્ઝન છે કે ડબલ્યુએચ તો ડબલ્યુએચ અમન શું કહે છે ટુ પ્લે કમ વિથ મી ઘણી વાર આવા શોર્ટ આન્સર હોય ત્યારે વાક્ય રચના બનાવવી પડે જેમ કે વેર આર યુ ગોઈંગ તું ક્યાં જઈ રહ્યો છે અને કોઈ એમ કે રમવા તો આપણે આખો જવાબ લખવો પડશે એમ ના કહી શકાય ઇનડાયરેક્ટ સ્પીચમાં કે રમવા પણ કહેવું પડે કે જ્યારે એને આવો પ્રશ્ન પૂછ્યો ત્યારે એને એવો જવાબ આપ્યો કે હું રમવા જાઉં છું એ થોડું ભારે કામ છે રાકેશ લેટ્સ ગો ટુ ધ સ્ટેડિયમ આ એક પ્રપોઝલ છે એક પ્રકારે રિક્વેસ્ટ પણ કહી શકાય અમન શું કહે છે વોટ અ વન્ડરફુલ આઈડિયા હવે આનું આપણે કરવાનું છે ઇનડાયરેક્ટ તો જોઈએ સૌથી પહેલાં મેં કઈ રીતે કર્યું છે આન્સર છે રાકેશ આસ્કડ અમન જોઈ રહ્યા છે રાકેશે અમનને પૂછ્યું અહીંયા ઘણી વાર વિદ્યાર્થીઓ થાપ ખાઈ જાય છે થોડુંક સરળ જ છે કે વાક્ય રચનામાં બે અલગ અલગ નામ લખ્યા હોય તો એક જે બોલે છે એના માટે આપણે આસ્કડ કરવાનું બાકીનો છે એનો રિપ્લાય આવશે બરાબર અહીંયા પ્રશ્ન આપેલો જ છે તો કોણ બોલે છે તો અહીંયા આપણે જોઈ રહ્યા છે રાકેશ બોલે છે તો કોને કહે છે તો અમનને કહે છે તો મેં લખી જ નાખ્યું છે રાકેશ આસ્કડ અમન ડબલ્યુએચ વર્ડ છે એટલે કોઈ આપણે કનેક્ટિવ કે કન્જક્શન મૂકવાની જરૂર નથી એટલે વેર લખ્યું છે
હવે અહીંયાથી આપણે આ વેર સુધીનું ભૂલી જવા, અહીંયાથી આપણે કામ કરવાનું છે આટલાનું. તો વાક્યને આપણે સમજવાનો પ્રયત્ન, વેર સિવાયનું શું હોય? આર યુ ગોઈંગ. આર યુ ગોઈંગનું સાદું શું થાય? યુ આર ગોઈંગ. એટલે યુ આર ગોઈંગ છે. હવે યુ કોના માટે છે ખાસ યાદ રાખ્યું છે, જ્યારે સેકન્ડ પર્સનના જે પ્રોનાઉન હોય, સર્વનામો હોય, જેને આપણે યુ કહીશું, તો યુ હોય ત્યારે આપણે જોવાનો છે સાંભળનાર. સાંભળનાર કોણ છે? તો અમન. અમન છોકરો છે, બોય છે, તો આવશે સિંગ્યુલર છે એટલે હી આવશે. બરાબર છે, ખાસ યાદ રાખવાનું. આ વાક્ય આવું છે, જો હું સરળ રીતે સમજાવવાનો પ્રયત્ન કરું તો યુ આર ગોઈંગ આવું એક વાક્ય છે, કારણ કે સિમ્પલ સેન્ટેન્સ બનાવવું પડશે પ્રશ્નનું આ રીતમાં સાદું બને. હવે યુ કોણા માટે છે? તો રાકેશ બોલ્યો છે એટલે અમન માટે છે. તો અમન માટે જ્યારે છે ત્યારે આપણે આને આ રીતે કરવું પડશે, હી ઇઝ ગોઈંગ, કારણ કે અહીંયા પ્રશ્ન જે છે એનું આપણે સિમ્પલમાં કન્વર્ટ કરવું પડશે. તો હી ઇઝ, હવે અહીંયા ઇઝ છે આ આપણે વાત કરી રહ્યા છીએ ફક્ત કન્વર્ઝન ઓફ સેન્ટેન્સીસ છે, એટલે કે પ્રશ્નમાંથી સાધું. પણ જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચમાંથી, ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ કરીશું ત્યારે ટેન્સના લગતા ચેન્જીસ જે કરવાના છે એટલે ઇઝનું થશે વોઝ. થોડો માથાનો દુખાવો છે પણ સરળ પણ છે, હી વોઝ ગોઈંગ. ત્યારબાદ અમન કંઈક જવાબ આપે છે, ટુ પ્લે. અમને કીધું કે ટુ પ્લે, રમવા, પણ એમ ડાયરેક્ટ નહીં ચાલે તો શું થશે? અમન રિપ્લાઈડ હિમ. અમને રાકેશને પછી રિપ્લાય કરી, શું કર્યું? સાદું વાક્ય હોય, રિપ્લાઈડ હોય, એટલે આપણે અહીંયા લખવું પડશે કન્જક્શન. કયો લખવો પડશે ભાઈ? ધેટ લખવો પડશે. એટલે મેં અહીંયા ધેટ લખ્યો છે, ધેટનો ઉલ્લેખ કર્યો છે, ધેટ. પછી શું છે? ડાયરેક્ટ ટુ પ્લે નહીં, લખવું પડશે કે હી વોઝ ગોઈંગ ટુ પ્લે. બરાબર છે, આ વાક્ય જે છે ને, હી વોઝ ગોઈંગ, વેર હી વોઝ ગોઈંગ, તો એનામાંથી જ મેં લીધું છે કે હી વોઝ ગોઈંગ ટુ પ્લે. બરાબર છે, ટુ પ્લે લખવું પડશે. અને આગળ કંઈક કહે છે કમ વિથ મી. આ એક પ્રકારે એડવાઇસ છે અથવા ઇમ્પેરેટિવ સેન્ટેન્સ પણ કહી શકાય, કે મારી સાથે રમવા આવે, એક પ્રકારની રિક્વેસ્ટ છે, એડવાઇસ છે અથવા સલાહ છે. તો મેં એડવાઇસ લખ્યું છે, આમ તો ઇમ્પેરેટિવ સેન્ટેન્સ છે પણ કમ વિથ મી શું છે? એક પ્રકારની સલાહ છે. તો એડવાઇઝડ હિમ એટલે કે રાકેશને કીધું ટુ ગો વિથ હિમ. બરાબર છે, અથવા રિક્વેસ્ટેડ હિમ ટુ ગો વિથ હિમ. અહીંયા કમનું ગો થશે, ખાસ યાદ રાખીશું, કારણ કે આ કમ અને કમનું ગો અને કમનું કમ ક્યારે રાખવું? તો કમ હું એમ કહું કે મારી પાસે આવો, કમ ટુ મી, તો આપણે કમનું કમ રાખવાનું. પણ ક્યાંક બીજે જવાનું હોય, જેમ કે કમ ટુ દિલ્હી, કમ ટુ બોમ્બે, તો એનું શું થશે? ગો ટુ દિલ્હી, ગો ટુ બોમ્બે. તો અહીંયા કમ વિથ મી, બંને સાથે જવાનું છે પણ રમવા બીજી જગ્યાએ જવાનું છે, એટલે મેં કીધું કે ગો વિથ હિમ. ત્યારબાદ છે રાકેશની વાત કરી રહ્યા છે, લેટ્સ ગો ટુ ધ સ્ટેડિયમ. તો રાકેશ રિક્વેસ્ટેડ કરી છે, લેટ્સનું શું થશે? રિક્વેસ્ટેડ અમન, ધેટ કન્જક્શન છે. હવે અહીંયા લેટસમાં યુ એસ આપ્યું છે અસ, એના માટે આપણે છે ધે શુડ તો લખવું જ પડશે. ધે શુડ વાક્ય રચના છે, એમાં લેટ્સમાં ધે શુડ ગો ટુ ધ સ્ટેડિયમ, બાકીનું બધું પરફેક્ટ બેઠું જ આપેલું છે. ત્યારબાદ આગળ વધીએ, અમનનો કંઈક જવાબ છે. અમન શું કંઈક કહેરો છે? વોટ અ વન્ડરફુલ આઈડિયા. તો આ રીતે અમન એક્સક્લેમ્ડ, ઉદ્ગાર વાક્ય છે એટલે અમન એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ, એને પ્રશંસા કરી, ધેટ ઇટ વોઝ અ વેરી વન્ડરફુલ આઈડિયા. બરાબર, વોટ અ વન્ડરફુલ આઈડિયા, તો ઇટ વોઝ અ વેરી વન્ડરફુલ આઈડિયા. સરળ છે, થોડીક પ્રેક્ટિસ કરવી પડશે. આગળ જોઈએ, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ઇઝ યુઝિંગ ધ ફંક્શન્સ એન્ડ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. લેંગ્વેજ ફંક્શનને અનુસરવાના છે, સાથે સાથે વાક્યમાં જે શબ્દો આપણને પાછળ આપેલા છે એનો પણ યુઝ કરવાનો છે. તો જોઈએ એલિમેન્ટ્સનો યુઝ કરવાનો છે. હી વર્કડ હાર્ડ વિથ અ વ્યૂ ટુ. આ વિથ અ વ્યૂ ટુ આપણું લેંગ્વેજ એલિમેન્ટ છે અને નામ એનું છે એક્સપ્રેસિંગ પર્પઝ, એટલે થોડું સરળ બની દીધું છે. તો હી વર્કડ આપણને આટલી ખબર છે, આટલું તો છે જ, વિથ અ વ્યૂ ટુ અર્નિંગ મની. વિથ અ વ્યૂ ટુ અર્નિંગ, એ ભૂલ થઈ ગઈ છે પણ વિથ અ વ્યૂ ટુ અર્નિંગ મની આવશે, આઈએનજી લાગશે, અર્નિંગ. બરાબર, હી વર્કડ હાર્ડ વિથ અ વ્યૂ ટુ અર્નિંગ મની, ટાઈપિંગ મિસ્ટેક છે. ત્યારબાદ આગળ વધીએ, 53 નંબર શું કહે છે? 53, મિસ્ટર સુથાર ઇઝ સો લેઝી. બરાબર, સો પછી ધેટ વાળી વાક્ય રચના, સો આવી ગયું, સો લેઝી, ધેટ એટલા બધા આળસુ છે કે શું કરશે? હી નેવર વેક્સ અપ અર્લી. અહીંયા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આપ્યો છે, તો અહીંયા પણ હી નેવર વેક્સ અપ અર્લી, એટલા આળસુ છે. સો ઇન રિઝલ્ટના આ એલિમેન્ટ આપણે યુઝ કર્યા છે. ત્યારબાદ 54, દર્શન પ્લેઝ ક્રિકેટ. આટલા સુધી બરાબર છે,
આ વાક્ય રચના ખૂબ જ સરળ છે, એઝ ઇફ વાળી છે, એઝ ઇફ લખી નાખવાનું. પછી અહીંયા જે દર્શન છે એટલે કે જે વ્યક્તિ કરતા છે એ સિંગ્યુલર હોય અને પુરુષ હોય તો હી, સિંગ્યુલર સ્ત્રી હોય તો આપણને ખબર છે સી, અને નપુંસકલિંગ હોય તો ઇટ, પ્લુરલ હોય તો આપણને ખબર છે ધે. પણ વર બદલે લખવાનું છે, વર હી સી ઇટ વર કોહલી. દર્શન પુરુષ છે એટલે મેં કોહલી લખ્યું છે, કદાચ કોઈ સ્ત્રી હોત, કોઈ છોકરીની વાત હોત તો આપણે એ રીતે અહીંયા ચેન્જ કરી શકત. દર્શન પ્લેસ ક્રિકેટ એઝ ઇફ શી વેર કોહલી. પરફેક્ટ, એકદમ સરળ વાક્યરચના, સૌથી સરળ વાક્યરચના એઝ ઇફની મારા મતે છે, મેકિંગ સપોઝિશનવાળી. ત્યારબાદ આગળ વધીએ, 53, 55 બ્લેન્ક આપ્યું છે. હી વર્ક સિન્સિયરલી ઇન સ્પાઇટ ઓફ, બરાબર છે, ના હોવા છતાં, શોઈંગ કોન્ટ્રાસ્ટ, વિરોધ દર્શાવવાનો છે. તો ઇન સ્પાઇટ ઓફ લો વેજીસ, બરાબર છે, ઓછો પગાર મળતો હોવા છતાં, હી વર્ક સિન્સિયરલી, બરાબર છે, ખૂબ જ હી વર્ક સિન્સિયરલી, તો વિરોધ બતાવવાનો કે ભાઈ કામ તો સારી રીતે કરે છે પણ પગાર વ્યવસ્થિત નથી મળતો, તો આ રીતે ઇન સ્પાઇટ ઓફ લો વેજીસ, ઓછા પગાર છતાં. બરાબર, વાક્યરચના ઘણી બધી અલગ પ્રકારે હોઈ શકે છે પણ એકદમ સરળ વાક્યરચના મેં રાખી છે. ત્યારબાદ 56, બ્લેન્ક વેન આઈ વોઝ અ ચાઇલ્ડ યુઝ ટુ, હેબિચ્યુઅલ એક્શન અથવા શોઈંગ પાસ્ટ હેબિટ બતાવવાનું છે. તો આ વાક્યરચના પણ એઝ ઇફ જેટલી જ સરળ છે. આઈ યુઝ ટુ પ્લે, બસ આટલું યાદ રાખવાનું, આઈ યુઝડ, આઈ પછી જો હેલ્પિંગ વર્બ એમિઝાર ના આપ્યું હોય તો યુઝ ટુ પ્લે લખવાનું, અને એમિઝાર આપ્યું હોય તો લખવાનું પ્લેઇંગ. આઈ યુઝ ટુ પ્લે કંઈક રમવાનું, ક્રિકેટ, વેન આઈ વોઝ અ ચાઇલ્ડ, બાળક હોય ત્યારે શું કરીએ ભાઈ, આઈ યુઝ ટુ પ્લે ક્રિકેટ, આઈ યુઝ ટુ પ્લે હોકી, બસ આઈ યુઝ ટુ પ્લે ગમે તે, બરાબર, જે હોય યાદ, સ્પેલિંગ ખાસ યાદ રાખવાનું, ક્રિકેટ આવડતું હોવું જોઈએ પાછું. ત્યારબાદ આગળ વધીએ, 57, કમ્બાઈન ધ ફોલોઈંગ સેન્ટેન્સ ઇન ટુ ટુ મેક અ વન મિનિંગફુલ સેન્ટેન્સ. આ ખાસ ધ્યાન રાખો, અહીંયા તો થોડીક સમસ્યા છે, કન્જક્શનથી લઈને લેંગ્વેજ એલિમેન્ટ જે આપણે ટેન્સના પણ લેંગ્વેજ ફંક્શનના છે એ પણ આવડતા હોય તો થોડુંક સરળ છે આ બધું, પણ જો એ બધું નહીં ફાવતું હોય તો તકલીફ છે. પણ અહીંયા જે પેરેગ્રાફ છે આપણા ટેક્સ્ટ બુકનો જ છે, છતાંય જોઈ લે, ટાસ્ક એન્ડ પ્રેશર સ્ટાર્ટ બિલ્ડિંગ અપ એટ ધીસ ટાઈમ. જો એટ ધીસ ટાઈમનો સમાનાર્થી શબ્દ મેં અહીંયા લખ્યો વેન, અથવા ટેક્સ્ટ બુકમાં આવું આપેલું છે મેં જાતે, તો બરાબર છે, પણ વેન ટાસ્ક એન્ડ પ્રેશર સ્ટાર્ટ્સ બિલ્ડિંગ અપ, બરાબર, અહીંયાથી અહીંયા ફૂલ સ્ટોપના બદલે કોમા. જો વેન ટાસ્ક એન્ડ પ્રેશર સ્ટાર્ટ બિલ્ડિંગ અપ, બસ પછી એનું એ છે, ધ માઇન્ડ કેન ગો ઇન ટુ ઓવર થિંકિંગ, બરાબર, ધ માઇન્ડ કેન ગો ઇન ટુ ઓવર થિંકિંગ, એન્ડ અહીંયા જે ફૂલ સ્ટોપ છે એના બદલે આપણે લખ્યું છે એન્ડ, વી ઓલ્સો કમ ટુ ધ થોટ, વી કમ ટુ ધ થોટ, ઓલ્સો કાર્ડ નાખ્યું છે, વી કમ ટુ ધ થોટ, અહીંયા કન્જક્શન ઉમેર્યો છે, દેટ વી કુડ ટર્ન ઓફ ઓલ ધ થોટ્સ, ઇફ વી કુડ ટર્ન ઓફ ઓલ ધ થોટ્સ. હવે જુઓ, હું તમને કહું, સમજાવવાનો પ્રયત્ન કરું કઈ રીતે વાક્ય રચના કરી. સૌથી પહેલાં તો આપણને વાક્ય પહેલાં અને પછીના વાક્યનો મતલબ ખબર હોવો જોઈએ. જેમ કે હું ખૂબ જ ઝડપથી દોડ્યો, પછી વાક્ય આવ્યું કે પડી ગયો, બરાબર છે, અથવા હું હારી ગયો રેસ, તો શું આવે, બટ આવે ને, હું ઝડપથી દોડ્યો પણ હારી ગયો, કોન્ટ્રાસ્ટ છે. તો આ વસ્તુ આપણને ખબર હોય, અથવા તમે વાંચશો તમે પાસ થશો તો તમને ખબર પડે, શરત છે, ઇફ ઇફ યુ રીડ યુ વિલ પાસ. તો આ વાક્યરચના અથવા આ કન્ટેન્ટ, આ કન્ટેક્સ્ટ તમને ખબર હશે, સંદર્ભો ખબર પડશે, તો ખૂબ જ સરળતાથી આ કામ થઈ શકશે. અહીંયા આપણે આ વાક્યની વાત કરીએ, વી ઓલ્સો કમ ટુ ધ થોટ, આપણે એવા વિચારમાં આવીએ છીએ કે વી કુડ ટર્ન ઓફ ઓલ ધ થોટ્સ, આપણે એવો વિચાર આવે છે આપણને કે આપણે થોટ્સને બંધ કરી શકીએ. તો આપણને આના માટે શું વાક્યરચના હોઈ શકે, કે આપણે એવા વિચારમાં આવીએ છીએ કે કદાચ જો આપણે બંધ કરી શકીએ તો, એટલે અહીંયા ઇફ. આના સિવાયની પણ ઘણા બધા પ્રકારના કન્જેક્શનથી યુઝ કરીને લખી શકાય, પણ આ એક સરળ છે, ટેક્સ્ટ બુકમાં પણ આપેલું છે. ત્યારબાદ આપણે જોઈએ 58 નંબર, કમ્પ્લીટ ધ પેસેજ ચૂઝિંગ ધ કરેક્ટ ઓપ્શન ફ્રોમ ધ બ્રેકેટ. અહીંયા ખાસ યાદ રાખવાનું છે, ચાર જ ભૂલો છે, અંડરલાઇન પણ કરેલી છે, થોડું સરળ છે, ચાર માર્ક્સ છે, તો ધ્યાન રાખીશું, ઉતાવળ નહીં કરીએ. તો પહેલું જોઈએ, ધેર ઇઝ અ કોન્સ્ટન્ટ સ્ટ્રગલ અમોંગ, ની અન્ની અંડરલાઇન છે, ઇમોશન્સ એન્ડ ઇન્ટેલિજન્સ. અમોંગનો મતલબ થાય વચ્ચે, વચ્ચે પણ બે એની વચ્ચે, બે વસ્તુની વચ્ચે હોય, જેમ કે ભાઈ અને બેન, બે વ્યક્તિ હોય અને પપ્પા એમને ચોકલેટ આપે, તો ડિસ્ટ્રીબ્યુટ અમોંગ યોર, અમોંગ યુ, બરાબર છે, બે જણા વચ્ચે વહેંચવાનું હોય તો બે જણા વચ્ચેની વાત હોય તો અમોંગ ના આવે, શું આવે, બિટવીન આવે, બેથી વધારે માટે
અમોંગ આવે તો અહીંયા અમોંગ આપ્યું છે ખોટું કેમ છે કારણ કે ઇમોશન્સ અને ઇન્ટેલિજન્સ વચ્ચેની વાત છે બેના વચ્ચેની વાત હોય તો આવે બિટવીન બેથી વધારે હોય તો અમોંગ આવે બેથી વધારે માટે અમોંગ બેથી ઓછા બે માટે બિટવીન ત્યારબાદ જોઈએ વન મસ્ટ ન્યૂ જો મસ્ટ મોડેલ ઓક્સિલરીઝ છે અને એના પછી આપણને ખબર છે ક્રિયાપદનું ફર્સ્ટ ફોર્મ આવે આઈ કેન પ્લે આઈ કેન પ્લેડ એવું ના આવે આઈ કેન પ્લે આઈ કેન ગો આઈ કેન વર્ક હાર્ડ તો આઈ મસ્ટ વન મસ્ટ નો ન્યૂ ના આવે વન મસ્ટ નો ધ આર્ટ ઓફ બેલેન્સિંગ ધીસ ટુ ધ પર્સન હુમ કેન હેન્ડલ હવે આના માટે થોડીક તમને સમજૂતી આપી દો ખૂબ જ સરળ છે કે હુમ ક્યારે આવે અને હુ ક્યારે આવે આપણે આને ભૂલી જવાનું કે અહીંયા શું આપ્યું છે બરાબર છે હોમ આપ્યું છે કે હું આપ્યું છે ખબર નહીં પણ ધ પર્સન બ્લેન્ક કેન હેન્ડલ ઇમોશન્સ પછી તરત ક્રિયાપદ છે કેન તો હુ કેન આઈ કેન આપણે અહીંયા ભૂલી જવાનું કે શું છે પણ જો તમારા માટે અહીંયા આ જગ્યાએ તમે આઈ લખી શકો અથવા તમે સબ્જેક્ટિવ કેસ લખી શકો જેમ કે હી આઈ તો આપણે લખવાનું હુ અને ઓબ્જેક્ટિવ કેસ લખી શકાય એવું તમને લાગે છે તો તમારે લખવાનો હોમ તો અહીંયા તમે જુઓ આઈ કેન હેન્ડલ બરાબર દેખાઈ જ રહ્યું છે તો તમે લખશો હુ કેન હેન્ડલ સબ્જેક્ટિવ કેસ માટે ત્યારબાદ લખ્યું છે વિન્સ ધ બેટલ એન્ડ કેન લીવ અ પીસ લાઈફ પીસ લાઈફ નહીં અહીંયા પીસ લાઈફ શું છે હું તમને સમજાવવાનું કહું લાઈફની આગળ કોઈ શબ્દ આપ્યો છે કયો શબ્દ છે પીસ તો એનું વિશેષણ છે પીસફુલ લાઈફ બ્યુટિફુલ ગર્લ અથવા સ્માર્ટ બોય અથવા ક્લેવર બોય તો પીસ પીસનું એક્ઝેક્ટિવ શું થાય તો થાય પીસફુલ લાઈફ સેક્શન એની સંપૂર્ણ સમજૂતી મળવી છે ક્યાંક ભૂલ રહી ગઈ હોય તો મને ચોક્કસ કોમેન્ટ બોક્સમાં મોકલીને જણાવશો જેથી આપણે સુધારો કરવાનો પ્રયત્ન કરીએ અને કદાચ રિપ્લાય પણ હું એમાં આપી શકીશ પીડીએફ ડિસ્ક્રિપ્શનમાંથી તમને મળી જશે આ ઉપરાંત ટેલિગ્રામમાં પણ એની પીડીએફ તમને મળશે તો થેન્ક યુ એન્ડ બેસ્ટ ઓફ લક ફોર વોચિંગ પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ